રાજ્યમાં અમદાવાદ અને ભરૂચની કોઈ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે અને આગની ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સમગ્ર રાજ્યમાં ફાયર બ્રિગેડ દ્વારા આગની દુર્ઘટના બને ત્યારે બચાવની કામગીરી તાત્કાલિક કરી શકાય તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નવસારીના રેડક્રોસ ભવન ખાતે ફાયર બ્રિગેડ દ્વારા આગ અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ વખતે તાત્કાલિક પહોંચી બચાવની કામગીરી કરી શકાય તે માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેડક્રોસ ભવન ખાતે આગ લાગવાની ઘટના ઉભી કરીને તેમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. એના માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર નવસારીએ પણ આમાં સજ્જતા કેળવી લીધી છે અને એ અમારી પાસે દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્વિશરની રાખેલી છે અને આજે અમે એના માટે આ એક મોકડ્રીલ રાખેલી અને મોકડ્રીલમાં અમારા સ્ટાફને અવેર કરવા માટે અને ફાયર થાય તો શું કરવું જોઈએ અને મેક્સિમમ કેઝ્યુઅલ્ટી ન થાય, મિનિમમ આપણને નુકસાન થાય એવું આપણે કરવાનું છે. એના માટે દરેક સ્ટાફને પહેલે ટ્રેનિંગ આપવામાં આવી છે કે આગ લાગે તો પહેલાં લાઇટનો જે સોર્સ છે એ પહેલાં બંધ કરવો, આગ બુઝાવવા માટે એના જે અહીંના જે સાધનો છે એનો તાત્કાલિક ઉપયોગ કરવો અને ખાસ તો જે અંદર કામ કરે છે અને જે બહારના લાભાર્થીઓ છે એને ફાયર એક્ઝિટ જે રાખેલી છે ત્યાંથી કેવી રીતે એને સલામત રીતે બહાર લઈ જવા અને બહાર લઈ જઈને એક જગ્યાએ ભેગા કરવા, એને એસેમ્બલ કરવા અને એનું ગણતરી પણ કરવી, એટલે આવી રીતે આપણે એ ફાયરમાંથી બચી શકાય અને મિનિમમ કેઝ્યુઅલ્ટી થાય. અને આવું જ્યારે પણ આગ લાગે ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટને પણ જાણ કરીને એની પણ આસિસ્ટન્સ લેવાનું, એના માટેની આજની ફાયર ડિપાર્ટમેન્ટે પણ અમને મોકડ્રીલમાં ઘણી મદદ કરી અને એમના થકી દરેક સ્ટાફની અવેરનેસ અને ટ્રેનિંગ થકી આજે આ સફળતાપૂર્વક મોકડ્રીલ આપણે પાર કરી શક્યા છીએ અને એમાં કંઈ જો ત્રુટી રહી ગઈ હોય તો અમે ભવિષ્યમાં એનો સુધારો કરી અને વારંવાર આવી મોકડ્રીલ દર 3 મહિને, દર 4 મહિને, 6 મહિને, વર્ષમાં 2-3 વખત તો મોકડ્રીલ થવી જ જોઈએ. તો જ આપણને જ્યારે કંઈ બનાવ બને ત્યારે આપણે મેક્સિમમ લોકોને બચાવી શકીએ.